આપણું રંગીલું રાજકોટ. સંસ્કૃતિથી આધુનિકતા સુધીના કેટલાય રંગો રેલાવતું આ શહેર. આમ તો ઔદ્યોગિક વિકાસ અને શહેરી વિકાસનો શ્રેષ્ઠ સમન્વય અહીંયા જોવા મળે છે, પણ આટલેથી સંતોષ માને એ રાજકોટ નહીં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ સૌના વિકાસના મંત્રને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજકોટના અવિરત વિકાસમાં ફરી એક નવો અધ્યાય જોડાઈ રહ્યો છે. આજે ગુજરાતે એટલી બધી પ્રગતિ કરી છે કે ગુજરાતના અનેક જિલ્લા કોસ્મોપોલિટન બની ગયા અને આખા દેશને પોતાની સાથે પ્રેમથી સમાવેશ કરીને રાખતા થઈ ગયા. આ ગુજરાતની વિકાસ યાત્રાની ઊંચાઈ. હવે રાજકોટના યુવાનોને વિજ્ઞાનનું જ્ઞાન આપવા માટે તૈયાર છે રીજનલ સાયન્સ સેન્ટર. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા નિર્માણ પામેલા આ સાયન્સ સેન્ટરમાં હશે થીમ આધારિત 6 અલગ અલગ ગેલેરી, સાથે જ બાળકોના મનોરંજન માટે 3D થિયેટર, ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, હોલોગ્રાફી અને સિમ્યુલેશન સાથેનું અદ્યતન પ્રદર્શન, તેમજ યુવાનોની જિજ્ઞાસાને સંતોષવા હશે ડ્રોન, રોબોટિક્સ અને ગ્લાસ ટેકનોલોજી જેવા વિષયો પર ડેમોન્સ્ટ્રેશન પણ. અને હા, આ મ્યુઝિયમની ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે દિવ્યાંગો અને વૃદ્ધોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને. હવે જેમાં સાયન્સ સેન્ટરથી વિજ્ઞાન દ્વારા જ્ઞાનની ઝડપ વધશે, એમ જ આ નવા 6-લેન અને 4-લેન રોડથી વધશે પરિવહનની ઝડપ, જેનાથી રાજકોટ, પારડી, શાપર, વેરાવળ, ગોંડલ અને જેતપુર વચ્ચે વાહન વ્યવહારની ઝડપ વધશે, સાથે વધશે વેપાર વણોજ પણ. સાથે જ સૌરાષ્ટ્રના પ્રવાસનો સાથેની કનેક્ટિવિટી વધશે. જો કે કનેક્ટિવિટી સાથે સૌરાષ્ટ્રનો ઔદ્યોગિક વિકાસ પણ વધશે, જ્યારે 9 જેટલી GIDC બનશે, જેના કારણે સૌરાષ્ટ્રમાં મૂડી રોકાણ પણ વધશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે આકાર પામી રહેલા અત્યાધુનિક મેગા અમૂલ ફેટ ડેરી પ્લાન્ટ સંકુલના કારણે કચ્છ અને મુંદ્રા પોર્ટથી સરળ બનશે દૂધની બનાવટોનો નિકાસ. જોકે શ્રેષ્ઠ વાત તો એ છે કે હવે ઓખા, દ્વારકા, ભાટિયા, કાનાલુસ, જામનગર, હાપા, રાજકોટ, પડધરી, ભક્તિનગર, નજરબાગ અને મોરબી મળીને રાજકોટ રેલવે ડિવિઝનના 11 સ્ટેશનો પર ઉપલબ્ધ છે અત્યાધુનિક સુવિધાઓ. એસ્કેલેટર, લિફ્ટ, નવા પ્લેટફોર્મ, કોચ ઇન્ડિકેટર સિસ્ટમ, એસી વેઇટિંગ રૂમ, ફૂટ ઓવર બ્રિજ, વોટરિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ આપની મુસાફરીને બનાવશે વધુ સરળ. આમ તો નરેન્દ્રભાઈના વિઝન સમી સૌની યોજનાથી સુક્કા સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચી જ રહ્યા છે, પણ હવે હર ઘર નળથી જળના સંકલ્પને સાકાર કરશે સૌરાષ્ટ્રમાં આકાર લઈ રહેલી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ. તેમજ મોરબી બ્રહ્માણી 2 ડેમથી નર્મદા કેનાલ પમ્પિંગ સ્ટેશન સુધીની બલ્ક પાઇપલાઇનનો પ્રોજેક્ટ, જેનો લાભ મળશે ગોંડલના કોટડા, સાંગાણી, મોરબીના વાંકાદેર, જામનગરના લાલપુર, લીંબડી તાલુકાના ગામો દસાડા, લખતર, તેમજ સુરેન્દ્રનગર, સાયલા, ચોટીલા, ચૂડા, લીંબડી, વઢવાણ, મૂડી અને તેની આસપાસના ગામોમાં લાખો લોકોને. રાજકોટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટને બમણી ગતિ આપશે હોસ્પિટલ ચોક ખાતે બનેલો નવો 4-લેન ટ્રાયંગલ ફ્લાયઓવર બ્રિજ. સાથે જ ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવશે નાના મવા ચોક પાસેનો સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ. ગોંડલ અને જામનગર રોડને જોડતા રસ્તા પરના રામાપીર ચોકના નવા સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ. રાજકોટના યુવાનોમાં સ્પોર્ટ્સ કલ્ચરનો વિકાસ કરશે મવડીમાં આકાર પામી રહેલું ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ફાયર સ્ટેશન, તેમજ ફાયર સ્ટાફને રહેવા માટે ક્વાર્ટર્સના કારણે નિર્મલા વિસ્તારમાં 2 લાખ જેટલા રહીશો બનશે વધુ સુરક્ષિત, તથા મોટા મહુવા ભીમનગર બ્રિજ બનશે ઝડપી પરિવહનનું માધ્યમ. બાકી હવે તો ઔદ્યોગિક નગરી ગણાતા મોરબીને અમદાવાદ સાથે જોડતો હાઈવે પણ બનવા જઈ રહ્યો છે 4-લેન, જેનાથી સિરામિક ઉદ્યોગોને મળશે વધુ મજબૂત ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી. સૌથી વ્યસ્ત ગણાતા મોરબી, જેતપુર અને અણિયારી હાઈવેને પણ 4-લેન થવાથી
ખેતી અને પશુપાલન માટેનો વાહન વ્યવહાર સરળ બનશે. અને હવે બહુ જલ્દી વાંકાનેર મોરબીને જોડતા ઓવરબ્રિજના કારણે નાગરિકોનો સમય પણ બચશે અને ઈંધણ પણ. મોરબી જિલ્લાના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને મળશે સુવિધાઓથી સભર નવા ક્વાર્ટર્સ. મોરબી જિલ્લામાં નવી મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અને નવા મકાનોનું થવા જઈ રહ્યું છે નિર્માણ. સાવ ગુજરાત નવું બદલાયેલું અને જબરદસ્ત મોટી ઊંચાઈ ઉપર જમ્પ લગાવવા માટે થનગની રહ્યું છે એવું આપણું ગુજરાત છે. કુલ મળીને સૌરાષ્ટ્રની પ્રગતિને ગતિ આપશે આ વિકાસ કાર્યો અને સૌરાષ્ટ્રના સ્વર્ણિમ ભવિષ્યમાં ઉમેરાશે એક નવો અધ્યાય, જેના માટે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રૂપિયા 6,900 કરોડના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા.